डॉक्टर दावा मुजब ट्रिपल म्यूटंट में संक्रमित व्यक्ति लक्षण बदलाया है। त्यारे नवो म्यूटंट आरटीपीसीआर टेस्ट में पकड़ाता अने जे गति थी देश में कोरोना वायरस से संक्रमण केस वधी रहा है तेज गतिए वायरस पण पोतानुं स्वरूप बदलाई रह्यो छे, जेथी वायरसना डबल अने ट्रिपल म्यूटंट आरटीपीसीआर टेस्ट में पण नथी पकड़ाता। नवा वायरसथी संक्रमित दर्दीओमां त्वचामां निशान पड़वा, आँखोमां संक्रमण थवुं, भ्રમની स्थिति ऊभी थवी, समजवानी शक्ति ओछी थवी, लांबा समय सुधी स्वाद अने सूंघवानी शक्ति घटवी वगैरे लक्षणों जोवा मळे छे। अने साथे साथे डायरिया, पेट दर्द, गळामां कफ, शरीरमां दुखावो, તાવ જેવા લક્ષણ પણ જોવા મળે છે। ડોક્ટરનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્રમાં ટ્રિપલ મ્યુટન્ટથી લોકો શિકાર બની રહ્યા છે અને સાથે દેશભરમાં આ નવો મ્યુટન્ટ ફેલાઈ રહ્યો છે, જેથી કેસની ગતિ પણ વધી રહી છે। ડોક્ટર પ્રવીણ ગર્ગ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ડોક્ટર પ્રવીણ, આપનું સ્વાગત છે 24 કલાકમાં। એક પછી એક પડકારો આપણી સામે આવી રહ્યા છે અને હવે કોરોના વાયરસ કે જે વારે ઘડીએ આ વાયરસના મ્યુટન્ટમાં જે બદલાવ આવી રહ્યો છે તે પણ આપણા માટે એક પડકાર જ છે। જો દીક્ષિતા, છેલ્લા 1-1.5 મહિનાથી સતત આખા ઇન્ડિયામાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે। પહેલા જ્યારે કેસીસ વધવાના ચાલુ થયા હતા ત્યારે એવી રીતના એક અહેવાલ હતો કે જે યુકેનો સ્ટ્રેન છે એ બહુ વધારે ટ્રાન્સમિટેબલ અને બહુ ઘાતક છે, એટલે એ ઝડપથી ઇન્ડિયામાં ફેલાઈ રહ્યો છે। પણ અત્યારે લેટેસ્ટ જે અહેવાલ આવ્યા છે રિસર્ચમાં, આ એક ક્લિયર વસ્તુ થઈ છે કે આ ઇન્ડિયાનો જ ટ્રિપલ મ્યુટેટ સ્ટ્રેન છે, કે એક જ વાયરસમાં એક જ જગ્યા ઉપર 3 મ્યુટેશન જોવામાં મળી રહ્યા છે। અને આમાં એક વાત પણ આ રિસર્ચમાં સામે આવી રહી છે કે આ જે વાયરસનો મ્યુટેન્ટ છે એ આરટીપીસીઆર ટેસ્ટને પણ એસ્કેપ કરી રહ્યો છે। અમે પણ ક્લિનિકલ પ્રેક્ટિસમાં અત્યારે છેલ્લા 10-1 દિવસથી જોઈ રહ્યા છે કે અમે ક્લિનિકલી પેશન્ટને બધા કોવિડના સિમ્ટમ્સ લાગે, શરદી, કફ, ઉધરસ, તાવ, અને આરટીપીસીઆર નો રિપોર્ટ નેગેટિવ આવે, એટલે અમે પણ ડાયલીમાં પડી જતા હોઈએ કે ભાઈ આ કોવિડ છે કે નોન કોવિડ છે, એટલે અમે પેશન્ટને જ્યાર સુધી તાવ નહીં ઉતરે ત્યાર સુધી એમને આઇસોલેશનમાં રહેવાની સલાહ આપતા હોઈએ, લોહીના રિપોર્ટ કરાવતા હોઈએ, ફરી આરટીપીસીઆર નો ત્રીજા કે ચોથા દિવસે રિપોર્ટ કરાવતા હોઈએ, અને છતાં પણ નહીં પકડમાં આવે તો પછી અમે 5મા દિવસે સીટી સ્કેન કરાવીને એમને નિદાન કરતા હોઈએ। તો એટલે જો કોરોનાનો નવો વાયરસ મ્યુટેન્ટ ટ્રિપલ સ્ટ્રેન છે એ આની સ્થિતિ આખા ઇન્ડિયામાં ધીમે ધીમે ખરાબ થઈ રહી છે, એ બહુ ફાસ્ટ ઝડપથી ફેલી રહ્યો છે અને એનું પ્રેઝન્ટેશન આ વખતે જુદો જુદો રૂપમાં જોવા મળી રહ્યો છે। કોઈ લોકોના આંખમાં ઇન્ફેક્શન, થાક લાગવાનો, માથામાં દુખાવો, સ્કિન ઉપર રેશિસ, અલગ અલગ જુદા જુદા જાતના આના મેનિફેસ્ટેશન જોઈ રહ્યા છે અમે પણ ક્લિનિકલી, અને આ બહુ ફાસ્ટ ગતિથી ફેલી રહ્યો છે। અને ત્રીજું, અમે જો ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોઈ રહ્યા છે કે આ કદાચ જે ટ્રિપલ સ્ટ્રેન મ્યુટેન્ટ છે એ નેચરલ જે પાસ્ટમાં ઇમ્યુનિટી થઈ રહી છે એને પણ એસ્કેપ કરી રહ્યો છે, અને જેને ઓલરેડી વેક્સિન લીધેલી હોય એમને પણ આ ઇન્ફેક્શન થઈ રહ્યો છે। એટલે આ જે ટ્રિપલ ઘાતક મ્યુટેન્ટ છે એ નેચરલ ઇમ્યુનિટી અને વેક્સિન ઇન્ડ્યુસ ઇમ્યુનિટીને પણ કદાચ એ બાયપાસ કરી રહ્યો છે। તો એટલે આ થોડો એક બહુ ચિંતાનો સમાચાર છે। કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે તો લોકોને હવે બહુ વધારે સેલ્ફ લોકડાઉનમાં જ રહેવો જ પડશે, એટલીસ્ટ 15 દિવસ કે આવનારો એક મહિનો તો આપણે બધા માટે બહુ ચેલેન્જિંગ છે। તો એટલે લોકોને હવે સ્વયં બહુ જ લોકડાઉન કરવો પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક અને સેનિટાઇઝેશન, હવે ધીસ ઇઝ ધી રાઈટ ટાઈમ વી હેવ ટુ બી ફેસ અ વેરી વેરી ચેલેન્જિંગ સિચ્યુએશન। બિલકુલ, આભાર આપ અમારી સાથે જોડાયા ચર્ચામાંથી બદલ। તો કોરોના સંક્રમણ અંગે સૌથી ચિંતાજનક સમાચાર જે સામે આવી રહ્યા છે, અમે ડોક્ટર ગર્ગ સાથે પણ વાતચીત કરી અને તેમણે એવું કહ્યું કે એક પછી એક જે પડકારો છે તેનો સામનો કરવાનો છે, પરંતુ હવે તો સ્વૈચ્છિક રીતે લોકોએ ઘરમાં રહેવું જ પડશે, કારણ કે આ જે ટ્રિપલ મ્યુટેન્ટ છે તેના કારણે જે શરીરના અલગ અલગ જે ભાગો છે તેમાંથી તેના જે મ્યુટન્ટના જે નિશાનો છે તે સામે આવી રહ્યા છે।